અસલામુ અલૈકુમ મિત્રો, મારું નામ અહેમદ અબ્બાસ સુદાદ અલી ભોવણિયા છે. હું સુખપુર ગામનો નિવાસી છું. ઘણા લોકો જ્યારે બીજા લોકોની કવિતાઓ, શેરો શાયરીઓ પઢે છે, તો જે લોકોના દિલમાં શાયર છુપાયેલો છે પણ બહાર આવ્યો નથી, એ લોકો એમ વિચારે છે, કાશ મને પણ શાયરી લખતા આવડતી હોત તો કેટલું સારું. પણ મને પણ શાયરી આવડતું હોત તો કેટલું સારું. આ લોકોના અરમાન હોય છે. કવિતા નામનું ફૂલ અગર કોઈ અજ્ઞાનીના હાથમાં આવી જાય છે તો એ મુરઝાઈ જાય છે, પણ જે નોલેજવાળો છે, જે ઇલ્મવાળો છે, એના જોડે જો આવે તો એનો રૂપ જ, એની સુગંધ જ કંઈ અલગ હોય છે. ઘણા લોકોને શેરો શાયરી લખવી છે, તૈયાર કરવી છે, બનાવવી છે, ક્રિએટ કરવી છે, પણ એમને સપોર્ટ મળતો નથી. તો એ લોકો માટે શેરો શાયરી, હું પણ એક શાયર છું, શેરો શાયરી બનાવું છું, કવિતાઓ લખું છું, હું એક ઝાકીર પણ છું. તો કવિતા, શેરો શાયરી, મનકબત આ બધું લખવું ઘણું આસાન છે, પણ એ લખવા માટે આપણે પહેલાં તો ગ્રામરની જરૂર પડે છે. કોઈ પણ વસ્તુ લખવી હોય, કોઈ પણ વસ્તુ શેરો શાયરી બનાવવી હોય, કોઈ પણ ભાષામાં હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, ઉર્દૂ હોય, કોઈ બી ભાષામાં, તો એને ગ્રામર આપણને આવડવું ખૂબ જરૂરી છે. તો આપણે શેરો શાયરી આજે ઇન્શાલ્લાહ આપણે શરૂ કરીશું. શેરો શાયરી બનાવવા માટે પહેલાં તો આપણે ગ્રામર શીખીશું. પહેલાં તો હું તમને એ પણ બતાવી દઉં કે જે આ હું વિડીયો બનાવું છું એ કંઈ હું મારી પબ્લિસિટી માટે બનાવતો નથી, પણ જે લોકોને શાયરી શીખવી છે, જે લોકોને ગઝલ શીખવી છે, જે લોકોને કવિતા શીખવી છે, એ લોકોના માટે સ્પેશિયલ હું આ વિડીયો બનાવું છું. એ લોકોને સપોર્ટ મળી રહે એ માટે હું બનાવું છું. ચલો તો આપણે શરૂઆત કરીએ. પહેલાં તો આપણે ગુજરાતી ભાષા શીખવા જઈ રહેલા છે. ગુજરાતી ભાષામાં જો તમે કોઈ શાયરી અથવા કવિતા અથવા મનકબત કોઈ બી વસ્તુ બનાવવા જતા હોય તો તમારે પહેલાં એનું વ્યાકરણ સમજવું ખૂબ જરૂરી છે. વ્યાકરણ એ કોઈ પણ ભાષાનો પાયો છે. જો આપણો પાયો જ બરોબર ના હોય તો આપણી ઇમારત બરોબર રહેશે નહીં. તો કોઈ પણ શેરો શાયરી અથવા કવિતા અથવા તો કોઈ પણ મનગમતનો હા મરસિયા કોઈ પણ વસ્તુ તમારે લખવી હોય તો એનો પાયાની ખૂબ જરૂર પડે છે અને વ્યાકરણની ખૂબ જરૂર પડે છે. તો આજનો આપણો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ. વ્યાકરણમાં આજના ટોપિકમાં આપણે જાણીશું અક્ષરોનું વજન. અક્ષરોનું વજન શું છે અને શું નહીં. હા દોસ્તો, અક્ષરોનું વજન, અક્ષરોનું પણ વજન હોય છે, એ જાણીએ એના પહેલાં ગુજરાતી ભાષાના આપણે સ્વર અને વ્યંજન વિશે થોડી માહિતી મેળવી લઈએ. પહેલાં તો આપણે ગુજરાતીના અક્ષરોની માહિતી મેળવીએ. પહેલાં તો લઈએ ક, ખ, ગ, ગ થી લઈને જ્ઞ સુધી. આ જેટલા પણ છે એ બધા જ કહેવામાં આવે છે વ્યંજન. આ ગુજરાતી ભાષાના વ્યંજનો છે. ક થી લઈને જ્ઞ સુધી જેટલા પણ અક્ષરો આવે છે એ બધા જ અક્ષરોને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. આ ગુજરાતી ભાષાના વ્યંજનો છે. પછી બીજું અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આ અ થી લઈને અહ સુધી જેટલા પણ અક્ષરો છે એ બધા જ અક્ષરોને સ્વર તરીકે ઓળખવામાં આવે છે. હા દોસ્તો, ક થી લઈને જ્ઞ સુધી જેટલા પણ છે એ બધાને વ્યંજન કહેવામાં આવે છે, અને અ થી લઈને અહ સુધી જેટલા પણ અક્ષરો છે એ બધાને કહેવામાં આવે છે સ્વર. આ ગુજરાતી ભાષાના પાયાના અક્ષરો છે. આ ગુજરાતી ભાષા સમજવા માટે પહેલાં તો આ અક્ષર વિશે આપણે માહિતી મેળવીશું. આ જેટલા પણ અક્ષરો છે એ દરેક અક્ષરોનો પોતાનો વજન હોય છે. હા દોસ્તો, વજન હોય છે. જેવી રીતે માની લો કે આપણે બજારમાં ગયા હોય, ખાંડ લેવા જવી છે, તો ખાંડ લેવા માટે આપણે કહીએ છીએ કે એક કિલો ખાંડ આપો, તો ખાંડ જે છે એ કિલોમાં અપાય છે. એ રીતે માની લો કે તમે બજારમાં ગયા અને દૂધ લેવું છે, તો દૂધ એ લીટરમાં મપાય છે. એ રીતે માની લો કે લંબાઈ માપવી છે તો એ મીટરમાં મપાય છે. દરેક વસ્તુનો એક માપવાનો એકમ હોય છે,
તે રીતે આ અક્ષરોને પણ માપવાનો એક એકમ છે. આ દરેક અક્ષરો જેટલા પણ છે એ બધા જ અક્ષરોનો એક વજન હોય છે. તે વજનને સ્વર ભાર પણ કહેવામાં આવે છે, વજન પણ કહેવામાં આવે છે, એને સ્વર ભાર પણ કહેવામાં આવે છે. આ સ્વર ભાર, આ સ્વર ભાર શાના ઉપર આધારિત છે? તો આ સ્વર ભાર એ અક્ષરોના ઉચ્ચારના ઉપર આધારિત છે. આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ. અક્ષરોનો ઉચ્ચાર, દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે, અક્ષરોના ઉચ્ચાર ઉપર જ દરેક અક્ષરનો સ્વર ભાર નક્કી થાય છે. આપણે એના વિશે થોડી આજે માહિતી મેળવીશું. અને જો એ સ્વર ભાર આપણને શોધતા આવડી જાય તો આપણે કવિતા અથવા તો ગઝલ અથવા તો મનખબર નોહા કોઈ પણ વસ્તુ બનાવવામાં આસાની થશે. સ્વર ભાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે કોનો સ્વર ભાર કેવો છે એ આપણે અત્યારે માહિતી મેળવીશું. હા તો દોસ્તો, કોનો સ્વર ભાર કેટલો છે, કયો અક્ષરનો કેટલો વજન છે એની આપણે અત્યારે વાતચીત કરીશું. જેવી રીતે તમને કહ્યું કે કોઈ પણ ભારે વજનદાર વસ્તુ હોય બજારમાં લેવા જાઓ તો એ વજનમાં કિલોમાં મપાય છે, કોઈ લિક્વિડ વસ્તુ હોય તો એ લિટરમાં મપાય છે, અને કોઈ લાંબી વસ્તુ હોય તો એ મીટરમાં મપાય છે. તેવી જ રીતે અક્ષરોના વજનને માત્રામાં મપાય છે. અક્ષરોના વજનને માત્રામાં, આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એ માત્રા વજન એટલે શું કે કોઈ પણ શબ્દને ઉચ્ચારવામાં, ઉચ્ચારવામાં ધ્યાન આપજો, ઉચ્ચારવામાં લાગતા સમયને તે તેનો વજન નક્કી કરવામાં આવે છે. જેવી રીતે અહીંયા આપણે માહિતી મેળવીશું. પહેલા છે અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આ અ થી લઈને અહ સુધી જેટલા પણ સ્વર છે એ સ્વરનો આપણે સ્વર ભાર જોઈએ. પહેલા તો આપણે જાણીશું કયો અક્ષર છે કે જે નાનો છે. હવે નાનો અને મોટો એ કઈ રીતે નક્કી થાય, તો એ ખૂબ જ આસાન છે. નાનો અને મોટો નક્કી એના ઉપર થાય છે કે તેને ઉચ્ચારવામાં લાગતો સમય. જેવી રીતે અ તો આસાનીથી ઉચ્ચાર થઈ જાય છે, આપણે બોલી ગયા અ, બરાબર. તો એનો સ્વર ભાર થોડો ઓછો છે. સ્વર ભાર ના બે જ ઉદાહરણ છે. સ્વર ભાર બે રીતે મપાય છે, કાં તો સ્વર ભાર લઘુ હોય કાં તો સ્વર ભાર ગુરુ હોય, લઘુ અથવા તો ગુરુ. લઘુ એટલે નાનો, ગુરુ એટલે મોટો. કાં તો સ્વર ભાર લઘુ હોય કાં તો સ્વર ભાર ગુરુ હોય, બંનેમાંથી એક હોય. લઘુ જે હોય છે એની માત્રા એક હોય છે, જ્યારે ગુરુ હોય છે એની માત્રા બે હોય છે. કોઈ પણ પ્રકારનો સ્વર ભાર એક અથવા બે જ હોય, એનાથી વધારે હોતો નથી. કાં તો અક્ષર લઘુ છે કાં તો ગુરુ છે, કાં તો એનો સ્વર ભાર એક છે કાં તો બે છે, એનાથી વધારે હોતો નથી. તો આપણે એ જાણીશું આના અંદર કે એનો સ્વર ભાર શું છે અને શું નહીં. આપણે શરૂઆતમાં જોઈએ અ, તો અ એ આસાનીથી ઉચ્ચાર થઈ જાય છે. અ એટલે ઉચ્ચારવામાં થોડો સમય લાગે છે, તો એનો એનો વજન છે એને કહેવામાં આવે છે લઘુ. લઘુ માટે સિમ્બોલ છે, લઘુ માટે આપણે લનો પણ ઉપયોગ કરીએ છીએ અથવા તો એનો સિમ્બોલ છે યુ. અને ગુરુ એના માટે ગ છે, અને એના માટે આપણે આ સિમ્બોલ યુઝ કરીએ છીએ ડેશ. લઘુ એની એક જ માત્રા હોય, એને લ તરીકે આપણે ઓળખીએ છીએ, શોર્ટમાં લ લખીએ છીએ, અને એનો સિમ્બોલ છે આ યુ. ગુરુ એની બે માત્રા છે, એને ગ તરીકે લખવામાં આવે છે, અને એનો સિમ્બોલ છે ડેશ. અ એ લઘુ છે, અ એ નાનો છે, તો અની માત્રા થશે એક, અને એને લ તરીકે પણ ઓળખવામાં આવશે. અ આસાનીથી બોલી દઈએ છીએ એટલા માટે અ. પછી આવે છે આ. આ બોલતા થોડો સમય લંબાય છે. આ જે સમય લંબાય છે એના કારણે એને ગુરુ
તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ હોય તો એની માત્રા બે જ હોય, એટલે એને ટૂંકમાં ઘા તરીકે પણ ઓળખવામાં આવે છે. અ છે એ લઘુ છે, આ છે એ ગુરુ છે. પછી આવે છે ઈ. આ ઈ એ નાનો ઈ છે, આને હસ્વ ઈ પણ કહેવામાં આવે છે. હસ્વ એટલે કે નાનો, હસ્વ ઈ પણ કહેવામાં આવે છે. જે નાનું હોય એના માટે લઘુ, એટલે આ છે લઘુ અને આની માત્રા છે લ, સોરી આની માત્રા છે એક અને એને લખવામાં આવે છે લ. પછી આવે છે ઈ. આ છે દીર્ઘ ઈ એટલે કે મોટો ઈ, મોટો હોય તો એને કહેવામાં આવે છે ગુરુ. આની માત્રા છે બે અને આને સિમ્બોલ આની ઘા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પહેલો અ, લ, આ, ઘા, ઈ, લ, મોટો ઈ, ઘા. એવી રીતે આ ઊ છે, ઊ છે હસ્વ એટલે કે નાનો ઊ છે. નાના ઊ માટે આવે છે લઘુ, અને લઘુ હોય તો એની માત્રા એક જ હોય અને એને લ તરીકે પણ લખાય છે શોર્ટ ફોર્મમાં. એવી રીતે છે મોટો ઊ. મોટો ઊ એ છે દીર્ઘ ઊ, દીર્ઘ એટલે મોટું. મોટું હોય તો એને કહેવામાં આવે છે ગુરુ. એની માત્રા થશે બે અને એને લખવામાં આવશે ઘા. તો મિત્રો આપણે જોયું કે અ આ ઈ ઉ, એમાં અની એક માત્રા, આની બે માત્રા, ઈની એક માત્રા, મોટા ઈની બે માત્રા, ઉની એક માત્રા અને મોટા ઉની બે માત્રા. એવી રીતે સેમ આપણે નીચે પણ એવી રીતે જ કરશું. અહીંયા હવે આપણું છે અહીંયા એ, એ જેટલા પણ હવે પછીના શબ્દો છે એ બધા ઉચ્ચારવામાં થોડો સમય લાગે છે વધારે, એટલે કે એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. તો આ બધા જ અક્ષરો ગુરુ છે, તો બધા જ અક્ષરોની માત્રા છે બે. સામાન્ય રીતે અમ અને અહ આની માત્રા સામાન્ય રીતે ગુરુ જ કહેવામાં આવી છે, પણ એ શબ્દના ઉપયોગના આધારે આ બંનેની માત્રા બદલાતી રહે છે. નોર્મલી સામાન્ય રીતે એની માત્રા બે જ ગણવામાં આવી છે. આ જે અનુસ્વારિક અથવા તો અનુનાસિક જે શબ્દ છે, અક્ષર છે, એ અક્ષર એના ઉપયોગ પ્રમાણે એની માત્રા બદલાય છે, અને આ વિસર્ગ જે શબ્દ છે એની પણ માત્રા એના ઉપયોગ પ્રમાણે બદલાય છે. એમ આપણે મિત્રો જોયું અની એક માત્રા, આની બે માત્રા, ઈની એક, મોટા ઈની બે, ઉની એક, મોટા ઉની બે, એની બે માત્રા, અહીની બે માત્રા, ઓની બે માત્રા, ઔની બે માત્રા, અમની બે માત્રા અને અહની બે માત્રા. આ રીતે આપણે દરેક સ્વરની માત્રા સમજી લીધી અને દરેકનું વજન સમજી લીધું. આ થઈ આપણી અક્ષરોની માત્રા. હવે પછી આપણે શબ્દોની માત્રા ગણીશું, એ આપણે બીજા વિડીયોમાં એની માહિતી મેળવીશું.